કેસે મિત્રો કેમ છે તમને બધાને જોરવાર પાંચમું વિષય કમ્પ્યુટર વિષયન રિવિઝન હવે આપણે વાર્ષિક પરીક્ષા છે એનું આપણે રિવિઝન કરવાનું છે તો એમાં પૂછવાનો છે ચોથો અને પાંચમો પાઠ એટલે એ તમારે સ્વામાંથી પાકું કરવાનું છે બાકી નોટમાંથી પાકું કરવાનું છે અને હું તમને લીધા છે વિકલ્પનો લીધો એની પીડીએફ મોકલીશ બરાબર પછી પરીક્ષા ટાઈમે એમાંથી પણ પાકા કરવાના છે તમારે વિકલ્પો તો હવે આપણે પ્રશ્ન પહેલો છે જે ખાલી જગ્યાએ નું આપણે રિવિઝન કરીએ છીએ તમારે ચોથા અને પાંચમા માંથી બધી જ ખાલી જગ્યા બાકી કરવાની છે બરાબર છે આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ રિવિઝનમાં પહેલું છે વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ખાલી જગ્યા કહે છે તો વિન્ડો દ્વારા જે પસંદ કરાયેલો વિકલ્પ હોય તેને કહેવામાં આવે છે ડિફોલ્ટ સિલેક્શન વિન્ડો દ્વારા જગાવતી જે પસંદ કરાયેલો હોય વિકલ્પ એને કહેવામાં આવે છે ડિફોલ્ટ સિલેક્શન ત્યારબાદ છે ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા ખાલી જગ્યાનો નો ઉપયોગ થાય છે આપણે ચિત્ર ઉમેરીએ તો ટાઇગરનું મેનુ બરાબર છે એમાં આવશે ક્લિપ આર્ટ જ્યારે તમારે ચિત્ર ઉમેરવું હોય ડોક્યુમેન્ટમાં તો ક્લિપ આર્ટનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે ફોન્ટ સાઇઝ વધારવા ખાલી જગ્યા બટનનો ઉપયોગ થાય છે તો જ્યારે ફોન્ટ સાઇઝ વધારવી હોય ત્યારે આવે ગ્રોપ ફોન્ટ અને જ્યારે ઘટાડવી હોય ત્યારે આવે શ્રિંક ફોન્ટ આવશે ગ્રોપ ફોન્ટ ફોન્ટ સાઇઝ છે વધારવા માટે ગ્રોપ ફોન્ટ ફોન્ટ સાઇઝ છે તમારે ઘટાડવી તો શ્રિંક ફોન્ટ ત્યારબાદ છે વિન્ડોને નાની કરવા ખાલી જગ્યા પર ક્લિક કરો આપણે ધોરણ 3માં પણ શીખી ગયા છીએ કે જ્યારે આપણે વિન્ડો સાઇઝ નાની કરવી હોય તો હવે રિસ્ટોર ડાઉન વિન્ડોને નાની કરવા રિસ્ટોર ડાઉન ત્યારબાદ છે ખાલી જગ્યા પ્રોગ્રામનું નામ દર્શાવે છે તો પ્રોગ્રામનું નામ છે તે કોણ દર્શાવે છે તો કે ટાઇટલ બહાર પ્રોગ્રામનું નામ છે તે ટાઇટલ બાર દર્શાવે છે ફરીથી જોઈ લઈએ વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કરે છે ત્યારબાદ ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા ક્લિપ આર્ટ ત્રીજું છે ફોન્ટ સાઇઝ વધારવા ગ્રોપ ફોન્ટ ત્યારબાદ છે વિન્ડોને નાની કરવા રિસ્ટોર ડાઉન અને છે પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બાદ પ્રોગ્રામનું નામ દર્શાવે છે એમાં આવશે ટાઇટલ ત્યારબાદ છે સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો સેવ કરેલો ડોક્યુમેન્ટ છે તે ખોલવા માટે ઉપરનો ઉપયોગ થાય છે જ્યારે આપણે સેવ કરેલો ડોક્યુમેન્ટ છે ખોલવું હોય તો એના માટે ઉપરનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે ટૂલ્સ કે કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે તો ટૂલ્સ અને કમાન્ડની યાદીને કહેવામાં આવે છે મેનુ ત્યારબાદ છે પસંદ કરેલા લખાણને જાડા અને ગાઢ સ્ટાઇલમાં દર્શાવવા તો એના માટે આવશે બોલ જ્યારે આપણે લખાણ છે ને જાડા અને ગાઢ દર્શાવવો હોય તો બોલ્ડ સ્ટાઇલનો ઉપયોગ થાય છે બરાબર છે ફરીથી જોઈ લઈએ સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ઓપન ત્યારબાદ છે ટૂલ્સ કે કમાન્ડની યાદીને મેનુ કહે છે ત્યારબાદ છે પસંદ કરેલા લખાણને સાદા અને ગાઢ દર્શાવવા બોલ્ડ હવે ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે જોઈ લઈએ ટૂલ્સના નામ અને કાર્યો છે એ આપણે તમારે છે પાંચ ચોથો અને પાંચમો છે આખો પાકો કરશો એટલે એમાં એ આવી જશે તો પહેલું છે આ એને શું કહેવામાં આવે છે ફોન્ટ ફોનનો ઉપયોગ ફોન્ટ પસંદ કરવા થાય છે ત્યારબાદ 11ની સાઇઝ આપેલી છે એટલે આપણે ખબર પડી જાય કે આ શું છે ફોન્ટ સાઇઝ પસંદ કરવા માટે ઉપયોગ થાય છે આ ટૂલના તમારા નામ અને કાર્યો છે તે કહેવાના છે ત્યારબાદ છે આ તમે જોઈ શકો છો ક્લોઝ બટન તો જ્યારે ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટનનો ઉપયોગ થાય છે ત્યારબાદ આ નિશાની સેવની છે તમારે નામ આપી અને જે ડોક્યુમેન્ટને સેવ કરવું હોય તો સેવનો ઉપયોગ થાય છે ત્યારબાદ તમે આ જોઈ શકો છો નિશાની તે છે ઓપન સેવ કરેલો ડોક્યુમેન્ટ જ્યારે ખોલવા માટે ઓપનનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ ન્યૂ છે નવો કરો ડોક્યુમેન્ટ ખોલવા
અચ્છા સિલેક્ટ છે, એક સાથે જ્યારે તમારે લખાણને સિલેક્ટ કરવું હોય ત્યારે સિલેક્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે બી એટલે બોર્ડ, બોર્ડથી સિલેક્ટ કરેલા લખાણને કાંટા અને ચાટા દર્શાવવા, ઇટાલિક એટલે આગળની તરફ ઢળતા કરવા, જમણી તરફ ઢળતા, યુ મીન્સ અન્ડરલાઇન, લખાણની નીચે લાઇન કરવા. ત્યારબાદ આવી રીતે કેપિટલ અને સ્મોલ આપે એ આપેલા હોય એને કહેવામાં આવે છે ચેન્જ કેસ. એનો ઉપયોગ સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ અને સ્મોલ અક્ષરમાં લખવા, સાવ કલરવાળો એ આપેલો હોય તો એને કહેવાય ફોન્ટ કલર. એનાથી આપણે સિલેક્ટ કરેલા લખાણનો રંગ બદલવો હોય, તમે જોઈ શકો છો એ મોટો છે અને એરો જોવાનો કે ઉપર જાય છે તો ગ્રો ફોન્ટ છે, નીચે આવે છે તો શ્રિંક ફોન્ટ, ગ્રો ફોન્ટ વિશે હમણાં આપણે સમજી ગયા. ખાલી જગ્યામાં ફોન્ટ સાઇઝ વધારવા, શ્રિંક ફોન્ટનો ઉપયોગ ફોન્ટ સાઇઝ ઘટાડવા. ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે અલાઇન ટેક્સ્ટ લેપ, એમાં તમે જોઈ શકો છો ડાબી તરફ છે લખાણ, એટલે કે પસંદ કરેલા લખાણને ડાબી તરફ લઈ જવા. આમાં તમે લીટી છે એ જોઈ શકો છો, વચ્ચે છે તો એને કહેવામાં આવે છે સેન્ટર, સિલેક્ટ કરેલા લખાણને વચ્ચે લઈ જવા. અને આમાં તમે જોઈ શકો છો આ લીટ્યું છે તે જમણી તરફ છે તો અલાઇન ટેક્સ્ટ રાઇટ, બરાબર. સિલેક્ટ કરેલા લખાણને જમણી તરફ લઈ જવા માટે તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટથી ડાબી તરફ, સેન્ટરથી વચ્ચે, રાઇટથી જમણી તરફ. ત્યારબાદ જસ્ટિફાય, તમે જોઈ શકો છો ડાબું અને જમણું માર્જિન છે નીચે નક્કી કરવા. ત્યારબાદ એબીસી લખીને રાઇટ કરેલું છે તેને કહેવામાં આવે છે સ્પેલિંગ એન્ડ ગ્રામર. સ્પેલિંગ અને ગ્રામરની જ્યારે ભૂલ ચકાસવી હોય ત્યારે સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ છે અંડુ, જે છેલ્લી ક્રિયા ઉલટાવવા, રીડુ અંડુરી ક્રિયા ઉલટાવવા. આવી રીતે નંબર આપેલા છે એને કહેવામાં આવે છે નંબરિંગ. અંકોની જ્યારે તમારે યાદી બનાવવી હોય ત્યારે નંબરિંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ ટપકા છે તેને કહેવામાં આવે છે બુલેટ્સ. જ્યારે બુલેટ્સવાળી યાદી રચના કરવી હોય ત્યારે બુલેટ્સનો ઉપયોગ થાય છે. એથી ઝેડ એને કહેવામાં આવે છે શોર્ટ, એટલે કે પસંદ કરેલ લખાણને જ્યારે ચઢતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય ત્યારે. ત્યારબાદ છે તમે જોઈ શકો છો આ શેડિંગ છે, એનાથી સિલેક્ટ કરેલા લખાણને પસવધવું કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો આ ટૂલ્સના નામ અને કાર્યો છે ખાસ તમારે પાકા કરવાના છે, એટલે કે પાર્ટ ચોથો અને આખો પાંચમો પાર્ટ મેં કીધું એમ પાકો કરશો, સ્વામાંથી, પાકી નોટમાંથી અને લીથો મોકલીશું વિકલ્પનો એમાંથી પાકું કરશો, એટલે એમાંથી જ પેપર હશે. થેન્ક યુ.